તો છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુંડા ગામમાં જંગલ વિભાગના અધિકારીઓ અને ગામ લોકોમાં ઘર્ષણ ચાલી રહ્યું છે વર્ષ બે હજાર છ વન અધિકાર અધિનિયમ હેઠળ ગામના ખેડૂતો જમીન ખેડી રહ્યા છે તે જમીનમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા નવા રોપા રોપવા માટે ખાડા ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અગાઉ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોના દાવા અરજીના નિકાલ ન થાય ત્યાં સુધી જમીન ઉપર કબજો ખેડૂતોનો રહેશે તેમ છતાં વન વિભાગ દ્વારા ખેડૂતોની જમીનમાં ખાડા ખોદતા ખેડૂતોમાં ભારે રોષ છે તો નસવાડીના કુંડા ગામના આદિવાસી ભીલ સમુદાયના લોકો આદિ અનાદિ કાળથી કુંડા ગામમાં વસવાટ કરે છે આદિવાસી સમુદાય જંગલ સાથે સંકળાયેલો સમાજ છે જંગલ સાથે સંકળાયેલા ખેડૂતોને સરકાર દ્વારા જંગલ જમીન ખેડવા માટે હક આપવામાં આવેલ છે પરંતુ તેના કોઈ પુરાવા ખેડૂતોને આપવામાં આવેલા નથી આ ગામની જંગલની જમીન બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ ન આવે ત્યાં સુધી ખેડૂતો આ જમીનનું ખેડાણ કરશે તેવું સરકાર દ્વારા મંજૂરી મળેલ છે હમણાં અમારા ખેતરમાં જે ખાડા ખાડા ખોદવામાં આવે છે તો અમે એના સિવાય બીજી અમારી પાસે કોઈ જમીન નથી એટલે પછી આ જમીન ખુદી નાખશે પછી અમે ક્યાં ક્યાં જઈને જીવાના એટલે સરકાર અમારી આદિવાસી સમાજ જોડે સરકાર આટલો બધો વિરોધ કરે છે તો પછી આવું કેમ કેમ થાય છે અમારે જો પેલા બાપ દાદાના સમયથી આ ખેતી ખેડતા આવ્યા છે અને હજુ પણ અમે આ ખેતી માટે દવા અરજી કરેલી છે તો એ બધું હજુ ચાલુ છે નસવાડી વન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડાણ વાળી જમીનમાં નવા પ્લાન્ટેશન કરવા માટે જમીનમાં ખાડા ખોદવાનું કામ ગામની વન સમિતિને ને વિશ્વાસ લીધા જ કામ શરૂ કરવામાં આવતા ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને વિરોધ નોંધાવ્યો છે વર્ષ 2005 પહેલા જે ખેડૂતો જંગલ જમીન ખેડતા હતા તે જમીન ગામના ખેડૂતોને આપવાનું નક્કી કરાયું હતું 2006 માં સરકારે કાયદો પણ પસાર કર્યો પરંતુ તેનો અમલ થતો નથી સરકારે નિર્ણય કરી રહ્યો છે કે જંગલ જમીન ઇમથામાં ફાઇલ મૂકી છે સરકારે જાહેર કરી છે સરકાર હમણે અત્યારે આવીને ખાડા ખોદી નાખે છે અત્યારે હવે કેટલો થઈ ગયો કે 2023 નો આવી ગયો હવે એમાંથી સરકાર કોઈ પાસ નથી કરી રહ્યો છે એ જમીન છે અમારે ખેડૂતને એટલે એ જમીન અમને જ્યારે સુધી સરકારે આપે ત્યારે સુધી અમને તો કરવું જ પડશે માફી ના આપે તો પછી શું કરવાનું બીજી વધી જમીન હોય તે સરકારની હોય પણ જે આપવામાં આવે સરકારની તે તો અમારે જ હોય છે ખેડૂતોની દાવા અરજી હજુ પેન્ડિંગ છે અને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી ખેડૂતોના દાવા અરજીના નિકાલ ન થાય ત્યાં સુધી જમીન ઉપર કબજો ખેડૂતોનો રહેશે અને હજુ સુધી દાવા અરજીનો કોઈ નિકાલ આવ્યો નથી જેથી કુંડા ગામના ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી દાવા અરજીનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી પ્લાન્ટેશન અટકાવવામાં આવે સંવેદનશીલ સરકાર આદિવાસીઓ માટે ક્યારે સંવેદના બતાવશે તે તો જોવું રહ્યું છોડાજીપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આ કુંડા ગામના લોકો છે આજે કુંડા ગામના જે લોકો છે જંગલની જમીન ખેડી રહ્યા છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ મુજબ તેઓ ગામ લોકો દ્વારા આજે ખેતર માટે દાવા અરજી કરવામાં આવી છે છતાં આજે વન વિભાગની જે અધિકારીઓ છે અને તેઓની ટીમ છે ટીમ દ્વારા હાલ તો તેઓના ખેતરમાં ખાડા ખોદવામાં આવી રહ્યા છે નવો પ્લાન્ટેશન કરવામાં આવે આવશે અને આજે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે જ્યારે સંવેદનશીલ સરકાર આ આદિવાસીઓ માટે ક્યારે સંવેદના બતાવશે તે જરૂરી બન્યું છે નયનસ્તરવી ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર